ડાયમંડ ઉદ્યોગમાં વધી રહેલી મંદીને લઈ રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા હોય, જેને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોને આત્મહત્યા કરતા રોકવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે, જેના પર ફોન કરી સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. હીરાનગરી સુરતમાં હવે હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં ફસાયેલો છે, ત્યારે રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા હોય, જેથી રત્નકલાકારોને આત્મહત્યા કરતા રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે હેલ્પલાઈન શરૂ કરાઈ છે. હે રત્નકલાકારો, આત્મહત્યા ન કરો અને અમને એક ફોન કરો, આ ટેગલાઈન સાથે હેલ્પલાઈન શરૂ કરાઈ છે, જે અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ દ્વારા વધુ માહિતી આપવામાં આવી. ભાવેશભાઈ, હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે રત્નકલાકારો માટે, કેવી રીતે ઉપયોગી નીવડશે આ? છેલ્લા 16 મહિનામાં 62 જેટલા રત્નકલાકારો સુસાઇડ કર્યા છે. સરકારને વારંવાર વિનંતી કરવા છતાં સરકાર પણ કુંભ નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે. સરકારને અમે વારંવાર વિનંતી કરી છે કે આર્થિક પેકેજ અને રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ, જે કઈ સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરે, પરંતુ હજી સુધી સરકારે કોઈ જ પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ડાયમંડ વર્કરોને, રત્નકલાકારોને મદદ કરી નથી. તો એને ધ્યાનમાં રાખી રોજબરોજ કિસ્સાઓ વધતા જાય, તો અમારા ડાયમંડ વર્કર યુનિયનની ટીમે નક્કી કર્યું છે કે એક હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવે, અને હેલ્પલાઈન નંબર છે 92395000009. આ નંબર ઉપર જે કોઈ રત્નકલાકારોને આત્મહત્યાનો વિચાર આવે, આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમારો ટીમ તમારી સુધી પહોંચશે અને જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું, અને તમારા માધ્યમથી પણ અહીંના સુરતની અંદર વસતા તમામ રત્નકલાકારોને વિનંતી કરીએ છીએ કે આત્મહત્યા નહીં કરો, ડાયરેક્ટ અમને ફોન કરો. અને માલિકોને પણ કહીએ છીએ કે સમય ખરાબ છે, પગાર નહીં કાપશો અને રત્નકલાકારોને છૂટા નહીં કરશો. આજે સમય ખરાબ છે, તમે એનો સાથ આપશો, સારા સમયની અંદર રત્નકલાકારો તમારો સાથ આપશે. નંબર પર તમને ફોન કર્યા બાદ કઈ રીતે આપના દ્વારા મદદ કરવામાં આવશે? જે કઈ સમસ્યા હશે પેલા જાણવામાં આવશે, જે વ્યક્તિએ ફોન કર્યો છે એને ટીમ કનેક્ટ કરશે, અમારી ઓફિસ ઉપર લઈ આવશે, ઓફિસ ઉપર એની સમસ્યાઓ જાણવામાં આવશે. અને જેનાથી સમસ્યા ઉત્પન્ન થાય, ધારો કે કોઈ વ્યાજખોર હોય કે કોઈ બેંકનો કોઈ માણસ એને મેન્ટલી ચોતર ફોન કરીને કરે છે, જે કાંઈ હશે, કોઈ મકાન માલિક હોય, કોઈ સ્કૂલની ફી ભરી શકતા ન હોય, જે કાંઈ હશે એને સમજાવવામાં આવશે, અને નહીં સમજે તો કાયદાકીય પગલાં સામેવાળા સુધી લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.